2012 ની વિધાનસભાની ચૂંટણીના અનુસંધાનમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 નામે પ્રજાલક્ષી 12 મુદ્દાની જાહેરાત કરવાનું નક્કી કરાયું છે. કોંગ્રેસે વેટમાં રાહત આપવાની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસના મોવડીઓએ કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોને ખાતર ઉપર આપવામાં આવતો વેટ નાબૂદ કરવાની, તેમજ પેટ્રોલ, ડીઝલ અને ગેસ ઉપરનો વેટ પાડોશી રાજ્યોની સરખામણીએ ઓછો કરી દેવાની જાહેરાત કરી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ અને સીએનજી ઉપર ગેસ ઉઘરાવતું રાજ્ય બન્યું છે. એ જ રીતે રાસાયણિક ખાતરો ઉપર પણ માત્ર ગુજરાત રાજ્ય એવું છે કે જે વેટ ઉઘરાવે છે. ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012ની જાહેરાત કરતી વખતે વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રજાહિત ન જોખમાય તેની કાળજી રાખવાની અને શંકરસિંહ વાઘેલાએ વર્તમાન સરકારે જે નથી આપ્યું તે પ્રજાને આપવાની વાત કરી હતી. ઘટાડે આજે છે પણ એના કરતા ઘટાડે તો ગુજરાત એના કરતા પણ નીચે જશે અને પાડોશી રાજ્યો કરતા સસ્તું પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગુજરાતમાં હશે. ખાતર પર દેશના કોઈ પણ રાજ્યમાં આવી વેટની પરિસ્થિતિ નથી. ખેડૂતના ખાતર પર વેટ સંપૂર્ણ નાબૂદ એ કોંગ્રેસ પક્ષની નેમ છે કે ગુજરાતની પબ્લિકને અમે સમયે સમયે અર્પણ કરવાના છે. તમે વિચારો, તમને એવું લાગે કે ભાજપની સરકારે આ કરવાની જરૂર હતી પણ નથી કર્યું. લાવો હવે પરિવર્તન કરીને કોંગ્રેસને મત આપીને બહુમતી લાવીએ તો અમારા લાભ માટે આ બધા મુદ્દા એનો અમને લાભ થશે. કોંગ્રેસની આ જાહેરાતથી 40 લાખથી વધુ ખેડૂતો અને 25 કરોડથી વધુ ટુ વ્હીલર ધારકોને ફાયદો થશે. જોકે મહત્વની વાત એ છે કે કોંગ્રેસ અત્યાર સુધી અનેક જાહેર સભામાં આ મુદ્દા કહી ચૂક્યું છે, આમ પ્રજા માટે આ કોઈ નવી વાત નથી. કેમેરામેન રોહિત ચુડાસમા સાથે દેવશી બારડ, વીટીવી અમદાવાદ.